ધનસુરામાં જાલમપુર દેવી પૂજક ફરિયાના 32 નાના વિદ્યાર્થીઓને શાળાનું પાકું મકાન નથી. હાલ શિક્ષકોએ બનાવેલ ઝૂંપડા જેવા છાપરામાં ભણવા મજબૂર. ધનસુરા તાલુકાના આંતરિયાર જાલમપુરના પેટાપરો દેવી પૂજક ફરિયામાં તમામ ગરીબ શ્રમિક પરિવારો રહે છે. મજૂરી કામ કરી પોતાના પરિવારનું પેટિયું રડે છે. જાલમપુરથી દેવી પૂજક ફરિયામાં જવા માટે 2 કિલોમીટર ચાલવું પડે છે. મીડિયા પણ ચાલતા સ્થાનિક લોકોની શિક્ષણ સમસ્યાને વાચા આપવા પહોંચ્યું. દેવી પૂજક ફરિયામાં ધોરણ 1-5ના 32 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ વિદ્યાર્થીઓને અભ્યાસ કરવા શાળાનું પાકું મકાન નથી. હવે જ્યારે સરકારના શિક્ષણ વિભાગ દ્વારા 1-5 ધોરણના વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ ઓફલાઈન શિક્ષણની શરૂઆત કરવા જઈ રહી છે, ત્યારે આ ગરીબ પરિવારના 32 બાળકોને ક્યાં અભ્યાસ કરવો એ મહત્ત્વનો પ્રશ્ન છે. અન્ય ગામોમાં શાળાના પાક્કા મકાનો અને એ પણ તમામ સુવિધા સભર હોય છે, ત્યારે આ ધનસુરાના દેવી પૂજક પરિવારના વિદ્યાર્થીઓને અભ્યાસ કરવા માટે શિક્ષકોએ જાતે ગ્રામજનોની મદદથી વાંસનો ખુલ્લો મંડપ બનાવી છાપરા નીચે બ્લેકબોર્ડ ખુરશી ટેબલ મૂકી અભ્યાસ કરવા માટે તૈયારીઓ આરંભી દીધી છે. ત્યારે તંત્રની બીકે શિક્ષકોએ કેમેરા સામે આવવાનો ઇનકાર કરી દીધો, પણ ગ્રામજનોએ પોતાના બાળકોને શિક્ષણ સમસ્યાની વેદના વ્યક્ત કરી હતી. સમગ્ર બાબતે ધનસુરા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીનો સંપર્ક કર્યો તો ફક્ત કચેરીની ચેમ્બર્સમાં બેસી 2 વર્ષ પહેલાં 2 ઓરડાની દરખાસ્ત અને 1 ઓરડો મંજૂર થયાની વાર્તા કરી તંત્રને લૂલો બચાવ કર્યો. પણ જ્યારે મીડિયાએ દેવી પૂજક ફરિયામાં શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓના અભ્યાસ માટે કાચું ઝૂંપડોની વાત કરી તો આ બાબતે મને ખબર નથી કહી વાતનો છેદ ઉડાડી કંઈ કહી શક્યા નહીં એમ જણાવ્યું હતું. ત્યારે શિક્ષણ વિભાગથી આ બાબત અજાણી હશે, શું આમ ભણશે ગુજરાત? હા સાહેબ, મારા માટે ગરીબ છીએ બરાબર, એ અમારા છોકરાના ભણવા માટે કોઈ સારાનું સગવડ નથી. અને આજે ઝૂંપડી બનાવી અને એમાં ભણાવે છે. આજે અમારો છોકરો 32-33 છોકરાનું આજે આરો છે બરાબર. અમારે કોઈ જગ્યાએ જવાની જગ્યા નથી. અને આ જગ્યા છે તે આ જગ્યામાં માસ્તરો આવી અને ભણાવે છે. અમારો કોઈ બીજો આધાર નથી. શું માગણી છે તમારી? અમારી માગણી છે નિશાનની. બરાબર બરાબર, નિશાન અમારો છોકરો માટે.